તો સુરત પોલીસનો એક વધુ નાગરિક લક્ષી અભિગમ જો કોઈ બાળક ગુમ થાય અથવા તો બાળક મળે તો તેની પ્રાથમિક માહિતી લોકોને મળી રહે કે પછી બાળકોના કિસ્સામાં એક્સપર્ટને બોલાવી માહિતી મેળવવાનો પ્રયાસ પણ થઈ શકે સાથે જ મહિલાની સુરક્ષાના પ્રશ્નો ઉભા થશે તો પણ સી ટીમ ઉપરાંત એકસો એક્યાસી નંબરનો સંપર્ક કરી મહિલાઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે આ હેલ્પ ડેસ્ક સેન્ટર પર સમસ્યાના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવી શકાશે સુરત રેલ્વે સ્ટેશન પર પોલીસ વિભાગ દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર આવતા મુસાફરો પાસેથી રિક્ષા કે ટેક્સી ચાલક વધુ ભાડું માંગશે તો પણ મદદ હેલ્પ ડેસ્ક કરશે સુરતમાં આવતા અને સુરતથી અન્ય શહેરોમાં જતા પ્રવાસીઓને રેલવે સ્ટેશન પર જરૂરી મદદ મળી રહે તે માટે સુરત પોલીસ દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે કાપડ હીરા ઉદ્યોગ સહિતના નાના મોટા ઉદ્યોગોના કારણે સુરત અન્ય શહેરો સાથે જોડાયેલું છે દરરોજ હજારોની સંખ્યામાં લોકો ટ્રેન મારફતે અવરજવર કરે છે દેશની રાજધાની દિલ્હી તેમજ આર્થિક પાટનગર મુંબઈ સાથે પણ સુરત જોડાયેલું છે આ બધાની વચ્ચે ચોવીસ કલાક ધમધમતા સુરત રેલવે સ્ટેશને સરકારી નોકરી માટેના પરીક્ષાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે આવતા વિદ્યાર્થીઓ વ્યવસાય માટે આવતા મુસાફરો તેમજ બહારથી સુરતની મુલાકાતે આવતા પર્યટકોને કોઈપણ પ્રકારની મદદની જરૂરિયાત માટે હેલ્પ ડેસ્ક શરૂ કરાયું છે જેના માટે સુરતના પોલીસ જવાનોને તાલીમ પણ આપવામાં આવી છે સુરત રેલવે સ્ટેશન બહુ મોટું રેલવે સ્ટેશન છે જેના ઉપર મોટી સંખ્યામાં પેસેન્જરો આવતા હોય છે સંપૂર્ણ ભારત વર્ષમાંથી આવતા હોય છે કોઈ પણ પેસેન્જરને કોઈ પ્રકારની તકલીફ હોય કોઈ સામાન ચોરી થયા હોય કોઈ હેરાનગતિ હોય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કોઈ અસામાજિક પ્રવૃત્તિ એને ધ્યાને આવતી હોય તો તાત્કાલિક પોલીસની સહાયતા મળી રહે એટલા માટે આ સહાયતા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ અહીંથી નાગરિકોને સર્વશ્રેષ્ઠ સુવિધા પૂરી પાડશે લોકોની સુખાકારીમાં વધારા થશે અને જે અમારું સૂત્ર છે સુરત શહેર પોલીસ તમારી સાથે તમારા માટે આસાર્થક થશે આ હેલ્પ ડેસ્ક થકી લોકો સુરતના વિવિધ પોલીસ સ્ટેશન ધાર્મિક તેમજ પર્યટક સ્થળ શહેરની સામાજિક સંસ્થાઓ હોસ્પિટલો સિટી બસો તેમજ બીઆરટીએસ અંગેની માહિતી ઉપલબ્ધ થશે આ ઉપરાંત લોકોને લોકરૂમ હોટલો અને બેંકની પણ માહિતી આપવામાં આવશે આ સાથે જ નારી સંરક્ષણ કેન્દ્ર તેમજ બાળકો માટે ચાઇલ્ડ હેલ્પ ડેસ્કની માહિતી મળશે ટ્રેનમાં પોતાની વસ્તુઓ કે સામાન ભૂલી ગયા હોય કે ચોરાઈ ગઈ હોય તો તે અંગે પણ જરૂરી માર્ગદર્શન મળશે